ચોમાસાના આગમનની સાથે જળાશયોમાં હવે પાણીની આવક પણ વધી રહી છે ગુજરાતના બસો ને સાત પૈકી પાંચ ડેમ હાલ સંપૂર્ણ ભરેલા છે ગુજરાતના બસો સાત ડેમમાં ઓગણચાલીસ સત્તાણું ટકા પાણીનો જથ્થો છે કચ્છના ચાર સૌરાષ્ટ્રનો એક ડેમ સંપૂર્ણ ભરાયેલો છે ઉત્તર ગુજરાતના પંદર ડેમ છેતાળીસ ટકા ભરેલા છે મધ્ય ગુજરાતના સત્તર ડેમ એકત્રીસ પિસ્તાળીસ ટકા જેટલા ભરાયેલા છે દક્ષિણ ગુજરાતના તેર ડેમ તેત્રીસ એકતાળીસ ટકા ભરાયેલા છે કચ્છના વીસ ડેમ પૈકી ચાર ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે કચ્છના વીસ ડેમ અડતાળીસ અડતાળીસ ટકા ભરાયેલા છે અને સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ ડેમ પૈકી એક ડેમ સંપૂર્ણ ભરાયેલો છે સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ ડેમમાં વીસ પોઈન્ટ છોતેર ટકા પાણીનો જથ્થો છે સરદાર સરોવર ડેમમાં એકાવન પોઈન્ટ એકસઠ ટકા પાણીનો જથ્થો છે તો ગુજરાતમાં ચોમાસું આશીર્વાદરૂપ બન્યું છે કારણ કે નવા નીરની આવક પણ થઈ રહી છે જળાશયોમાં અને ડેમમાં નવા પાણીની પણ આવક થઈ રહી છે તેના કારણે ડેમની સપાટી ધીરે ધીરે હવે વધશે ખેડૂતો માટે પણ આ સારી વાત છે કચ્છના જિલ્લાના જે ડેમો છે ત્યાં પાણીનો જથ્થો હવે ધીરે ધીરે વધી રહ્યો છે રાજ્યના પાંચ જેટલા ડેમ સંપૂર્ણપણે ભરાયેલા છે કચ્છમાં વીસ ડેમ એટલા એવા છે કે જ્યાં અડતાળીસ ટકા જેટલું પાણી અત્યારે ઓલરેડી ઉપલબ્ધ છે તો સરદાર સરોવર ડેમમાં એકાવન પોઈન્ટ એકસઠ ટકા પાણીનો જથ્થો છે આ ખેડૂતો માટે આનંદના સમાચાર કહી શકાય જળાશયોમાં પાણીની આવક વધી રહી છે અને અલગ અલગ ઝોન વાઇઝ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના જે ડેમો છે ત્યાં પાણીની આવક વધી છે તો ચોમાસાના આગમન સાથે જળાશયોમાં પાણીની આવક વધી છે ગુજરાતના બસો સાત પૈકી પાંચ ડેમ હાલ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે અમે ટકાવારી પણ આપણે બતાવી રહ્યા છીએ સૌરાષ્ટ્રમાં વીસ પોઈન્ટ બેતાળીસ ટકા દક્ષિણ ગુજરાતમાં ત્રણ ટકા જેટલી સપાટી જોવા મળી રહી છે ઝોન વાઇઝ ઉત્તર ગુજરાતમાં વીસ પોઈન્ટ સિત્તેર ટકા જેટલું પાણી છે ઉપલબ્ધ જ્યારે મધ્ય ગુજરાતમાં નવ પોઈન્ટ ઓગણત્રીસ ટકા જેટલો વરસાદ જે છે એ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે હવે સ્ક્રીનના માધ્યમથી આપણે બતાવીશ કે રાજ્યના જળાશયોની સ્થિતિ શું છે સાત પૈકી પાંચ જળાશયો છે સંપૂર્ણ છે જયારે છેતાળીસ પોઈન્ટ પંચ્યાસી ટકા પાણીનો જથ્થો હાલમાં જળાશયોમાં ઉપલબ્ધ છે આ સ્થિતિ છે ગુજરાતની જેમાં વરસાદને લઈને હવે મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો સત્તર જેટલા ડેમ છે જેમાં એકત્રીસ પોઈન્ટ પિસ્તાળીસ ટકા જેટલું પાણી અત્યારે પણ ઉપલબ્ધ છે એટલે કે અત્યારે જે વરસાદ પડ્યો તેના કારણે મધ્ય ગુજરાતના ડેમો પણ છલકાઈ રહ્યા છે ધીરે ધીરે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જેટલા ડેમ છે કચ્છ જિલ્લાના વીસ ડેમમાં અડતાળીસ પોઈન્ટ અડતાળીસ ટકા જેટલું પાણી અત્યારે ઉપલબ્ધ છે એટલે એનો મતલબ હવે સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો એકસો એકતાળીસ ડેમ છે જેમાં વીસ પોઈન્ટ છોતેર ટકા જેટલું પાણી ઉપલબ્ધ છે ખેડૂતો માટે આ સારી વાત કહી શકાય કે હવે પાણીની અછત આગામી દિવસોમાં નહીં રહે આગળ વધીએ બાળકોને પ્રિય ઋતુ કહેવાય એ હે છે ચોમાસું વરસાદમાં બાળકોને નહાવાનો આનંદ તો લેતા જ હોય છે પરંતુ મેદાનમાં ભરાયેલા ગોઠણસમા પાણી વચ્ચે ક્રિકેટ રમતા હોય એવા દ્રશ્યો પણ અહીંયા જોવા મળ્યા તસવીરો આવી રહી છે વલસાડથી વલસાડના ઉમરગામમાં થયેલા વરસાદ બાદ બાળકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે ચોમાસાની શરૂઆતમાં મેઘમહેર થતા ખેડૂતો ઉપરાંત બાળકોમાં પણ ખુશીનો માહોલ છે પાણીમાં ક્રિકેટ રમી રહેલા બાળકોના ચહેરા પર ખુશી છલકાઈ રહી છે બે ઘડી પોતાના વાહનો સાઈડમાં રોકી પોતાનું બાળ પણ યાદ કરી રહ્યા હોય એવા દ્રશ્યો પણ અહીંયા દેખાઈ રહ્યા છે વાત કરીશું આણંદની આણંદમાં વરસાદમાં પીડા દેડકા દેખાતા કુતુહલ પેદા થયું છે પીળા રંગના દેડકા દેખાતા લોકોમાં કુતુહલ દેખાઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પીળા રંગનો દેડકો દેખાઈ રહ્યો છે આ આણંદ વિસ્તારનો વીડિયો હોવાનું અનુમાન છે તો આણંદમાં આ પીડા દેડકા જોવા મળતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું છે એક તરફ વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં મગર દેખાઈ રહ્યા છે તો બીજી તરફ આણંદમાં હવે પીળા દેડકા દેખાઈ રહ્યા છે લોકોમાં પણ કુતુહલ પેદા થયું છે જોકે આ આણંદ વિસ્તારનો વિડિયો હોવાની વાત સામે આવી રહી છે જો કે આ વિડિયોની ન્યૂઝ એટીન પુષ્ટિ નથી કરતું હવે અન્ય સમાચારો પર નજર કરીએ કેમિકલ માફિયાઓના ત્રાસને કારણે અનેક જીવ ગયા વરસાદની સિઝન શરૂ થઈ છે અને કેમિકલ માફિયાઓ બેફામ થતા જોવા મળ્યા વરસાદની પાણીનો જે વહેણનો ગેરલાભ છે તે ઉઠાવીને કંપનીનું દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે વાત ભરૂચની છે ભરૂચમાં પહેલા વરસાદમાં કંપનીઓએ વરસાદી કાસ મારફતે પ્રદૂષિત પાણી છોડવાનું શરૂ કરી દીધું હતું જેના કારણે અનેક માછલાઓના મોત નીપજ્યા પ્રાકૃતિક સુરક્ષા મંડળની ટીમે જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી જીપીસીબીએ પાણીના સેમ્પલ લીધા અને તપાસની કામગીરી હાથ ધરી પ્રદૂષિત પાણીના કારણે અસંખ્ય માછલાઓનું મરણ થયું છે આ બનાવ પાંચમી જૂને પણ બન્યું હતું એના આગલા વર્ષે પાંચમી જૂને પણ બનાવ બન્યું હતું જે તે વખતે શંકા વ્યક્ત કરવામાં આવે વારંવાર આવું કેમ બને છે કોણ કરે છે આ ક્યાંથી આવ્યું જીપીસીપી પાસે તપાસ હાલમાં ચાલુ છે પોલીસ ફરિયાદ થઈ છે ફિશરી પાસે જે તે વખતે થઈ છે કેમિકલ માફિયાઓએ વરસાદની ઋતુ બેસતા જ ગેરલાભ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે વલસાડના ઉમર ગામમાં ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે ત્યારે તેનો ગેરલાવ ઉઠાવી વરસાદી વહેણમાં કંપનીઓએ કેમિકલયુક્ત પાણી છોડવાનું શરૂ કર્યું છે ઉમરગામના ખતલવાડા નજીકથી પસાર થતી ટોકર ખાડીમાં કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું આ કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે સ્થાનિકોમાં રોષનો માહોલ છે પાણીને પ્રદૂષિત કરતી કંપનીઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ ઉઠી રહી છે આ પાણી આજે છે વરસાદનું વરસાદ ખૂબ હોવાથી એમાં બધું ફરી અમનું કેમિકલવાળું પાણી ઠોકરખાડામાં છોડવામાં આવે છે મોકલવા ઠોકરખાડીમાં જેનું સેમ્પલ પણ લીધેલું છે એકદમ લીલું પાણી છે જેમાં ખૂબ કેમિકલ છે જે આપણને એ નરી આંખે દેખાય છે અને સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે